વલસાડ તાલુકાના કડોદરા વિસ્તારમાં હિન્દુ સમાજની બહેનો દ્વારા સોમવતી અમાસ નિમિત્તે પૂજા અર્ચના કરવામાં આવતા ધાર્મિકતાનો માહોલ જોવા મળ્યો હતો। સામાન્ય રીતે હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં અનેક તહેવારોનું મહત્વ છે। સોમવારના દિવસે આવતી અમાવસ સોમવતી અમાસ કહેવાય છે। જો કે આ દિવસે પૂજા દાન પુણ્યનો વિશેષ મહત્વ જોડાયેલું છે અને શાસ્ત્રોમાં પણ તેનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે। ત્યારે કડોદરા પલસાણા પંથકમાં પણ સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા આ દિવસે વ્રત ઉજવે છે અને પીપળાના વૃક્ષની પરિક્રમા કરીને પોતાના સૌભાગ્ય માટે પ્રાર્થના કરે છે। વરપ્રાંતીય મહિલા ખાસ કરીને આ પૂજા કરતી જો વધુ જોવા મળે છે। તો બીજી બાજુ શિવ મંદિરોમાં સોમવતી અમાસે ભીડ જામતી હોય છે અને ભક્તો આ દિવસે વિશેષ પૂજા અર્ચના કરી ભગવાન વિષ્ણુની આરાધના પણ કરવામાં આવે છે। आज क्या त्यौहार है? आज सोमवती अमावस्या का त्यौहार है जो हिंदू धर्म में परिक्रमा लगाया जाता है। हम लोग पीपल के वृक्ष का परिक्रमा लगाते हैं विष्णु भगवान का नाम ले लेकर के। ये सौभाग्यवती औरतें करती हैं और ये साल भर में दो बार या तीन बार के अंतराल में आता है, तो उस हिसाब से हम लोग सुबह सुबह आज 8 बजे तक ही इसका मुहूर्त था, इसके लिए सुबह सुबह जल्दी उठ करके हम लोग आके परिक्रमा लगा रहे हैं। इसका मतलब फल क्या होता है या किस तरह का उसका? इसका फल यही है कि औरतों का सुहाग बना रहता है, अखंड सौभाग्यवती होती हैं। ये हमारी मान्यता तो यही है जो हमारे ग्रंथ में कहा गया है, उस हिसाब से हमें आचरण करना चाहिए हिंदुओं के धर्म में, इसलिए हम कर रहे हैं। हमारी सारी औरतें और सब सहेलियाँ आई थी, हम लोग बारी बारी से, इसी में COVID-19 भी चल रहा है, उस हिसाब से हम लोग बच बचा करके कर रहे हैं। अपना त्यौहार तो छोड़ नहीं सकते, लेकिन हाँ कुछ कुछ अंतराल पे बारी बारी से सब आई हैं। 3 बजे से ही हम लोग दे रहे हैं फेरी, हमारी परिक्रमा पूरी हो गई और बहने लगा रही हैं। मारा नाम हार्दिक महाराज है। बड़े आज साना त्यौहार है, आज सोमवती अमास है, तो एनो महिमा शू है? सोमवती अमास एटले के जे अमास सोमवार आवती होय एने सोमवती अमास कहवाय। एम आखा वर्ष दरमियान 12 अमास आवती होय छे, એની અંદર સોમવારે આવતી અમાસને સોમવતી અમાસ કહેવામાં આવે છે। અને એ અમાસનો મહિમા એવો છે કે સોમવતી અમાસના દિવસે ઋષિઓના મત પ્રમાણે એ દિવસે સ્નાન જપ દાન અને મૌન તર્પણ એનો વધારે મહિમા બતાવ્યો છે। એ દિવસે તમે કોઈપણ ધાર્મિક તીર્થની અંદર જળાશયની અંદર સ્નાન કરી પાપમાંથી મુક્ત થવાય છે, તર્પણ કરી પિતૃઓને મોક્ષ પ્રાપ્ત કરાવી શકાય છે અને પોતા ધનની વૃદ્ધિ માટે ધાન્યની વૃદ્ધિ માટે અને શાંતિ પ્રદાન થવા માટે આપણે તે દિવસે જપ કરવા જોઈએ, બ્રાહ્મણને દાન આપવું જોઈએ અને બને તો 1 દિવસનું મૌન પાળવું જોઈએ। જો તે ન થાય તો 1 કલાક 10 મિનિટ પણ મૌન પાળવું જોઈએ, એનાથી આપણા દરેક પાપમાંથી આપણે મુક્ત થઈએ છીએ। આજે પરપ્રાંતિ મહિલાઓ વ્રત કરે છે, તે શું છે એમાં? પરપ્રાંતીય મહિલાઓ ખાસ કરીને સોમવતી અમાસને ખૂબ જ માનવામાં આવે છે અને પરપ્રાંતીય મહિલાઓ સૌભાગ્યની વૃદ્ધિ માટે આ વ્રત કરે છે। તે લોકો પણ એ દિવસે પોતાના સૌભાગ્યની વૃદ્ધિ માટે અહીંયા પીપલ વૃક્ષની પૂજા કરે છે, તેમજ એ લોકો પણ ઉપવાસ રાખે છે અને બ્રાહ્મણને દાન અર્પણ કરે છે અને તીર્થની અંદર જઈને સ્નાન કરે છે।